हेलो विद्यार्थी मित्रों, धोरण 9 गुजराती विषय में आपणे 15મું કાવ્ય ગોધ માખની ક્યાં એના વિશે આજે આપણે સમજીશું. એના કવિ છે ચંદ્રકાંત શેઠ. એનો સાહિત્ય પ્રકાર છે ઉર્મી ગીત. ચંદ્રકાંત શેઠનો જન્મ 3/2/1938 ના રોજ થયો હતો. તેઓ ખેડા જિલ્લાના ઠાસરા ગામના વતની હતા. એમણે અનેક કાવ્ય સંગ્રહો લખ્યા છે. પવન રૂપેરી, ઉગળતી દિવાલો, વળગાની તેલેપાર, ગગન ખોલતી બાર. એમના બાળ ગીતો છે ચાંદલિયાની ગાડી, ઘોડે ચડીને આવું છું. એમના લલિત નિબંધ છે નંદ સામવેદી. એમની સ્મરણ કથા છે ધૂળવાની પગલીમાં. તેઓ કવિ, વિવેચક અને નિબંધકાર પણ છે. તેમને રણજીતરામ સુવર્ણચંદ્રક તથા સાહિત્ય અકાદમી દિલ્હીનો એવોર્ડ સન્માનિત થયેલ છે. માની મમતાથી ઉપર આ સૃષ્ટિમાં બીજું કાંઈ જ નથી, એ વસ્તુ એ કાવ્યના કેન્દ્રમાં છે. આ સૃષ્ટિના દુન્યવી રૂપો અને જુદા જુદા તત્વો તથા માના વાત્સલ્યથી જુદી જુદી સ્થિતિનું નિરૂપણ કરવામાં આવ્યું છે. જીવનમાં બધું મળશે પણ માના ગોધથી વિશેષ મૂલ્યવાન કશું જ નથી. માના સમગ્ર વ્યક્તિત્વમાંથી માત્ર ને માત્ર પ્રેમ અને વાત્સલ્ય જ ઉત્પન્ન થાય છે. એટલે આ કાવ્યની અંદર આપણને માની મમતા, માનું વાત્સલ્ય આપણને સમજાવવામાં આવ્યું છે. માથી ઉપર આ સૃષ્ટિમાં બીજું કોઈ જ નથી. ઈશ્વર, આપણે ઈશ્વરને પણ મહાન સમજીએ છીએ પણ માને તો ઈશ્વરથી પણ મહાન બતાવવામાં આવી છે. ઈશ્વર તો કોઈક દિવસ પણ આપણા જીવનમાં સુખ દુઃખનો અનુભવ કરાવે છે, પરંતુ માં કોઈ દિવસ બાળકના જીવનમાં દુઃખનો અનુભવ કરાવતી નથી. એ હંમેશા માના બાળકના સુખનો જ વિચાર કરતી હોય છે. એટલે માં એ ઈશ્વરથી પણ મહાન છે. તો આ કાવ્યની અંદર માની મમતા જુદા જુદા કારણો દ્વારા અહીં દર્શાવવામાં આવી છે. છત મળશે ને છત્તર મળશે, ગોધ માતની ક્યાં. રહેવા માટેનું છત, છત્ર, ઘર આપણને મળશે પણ માની ગોધ, માનો ખોળો, ગોધ એટલે ખોળો, ખોળો આપણને ક્યાં મળશે. શયનખંડ ને શૈયા મળશે સોળ માતની ક્યાં. શયનખંડ, શયનખંડ એટલે સુવા માટેનો ખંડ. હવે શયનખંડ અત્યારે તો કેટલા સુંદર શયનખંડો શણગારેલા હોય છે. શૈયા, શૈયા એટલે પથારી. તો એ શયનખંડ પણ સુંદર હોય અને પથારી, અત્યારે તો સુંદર ડલ્લોકની ગાડીઓ હોય છે અને એવી પથારી પર આપણને સુવાનું મળતું હોય છે, છતાં પણ ત્યાં આનંદ નથી મળતો. તો કેમ? તો માની સોળ ક્યાં છે? સોળ એટલે માનું પાસું. માના પાસામાં સૂતેલા બાળકને જે પ્રમાણે સોળની હૂફ મળે એવું તમને શયનખંડ સુંદર હોય, પથારી પણ સુંદર હોય, છતાં પણ એવો આનંદ ત્યાં મળતો નથી. રસ્તા મળશે, રાહી મળશે, રાહત માની ક્યાં. રસ્તો પણ છે ને રાહી એટલે મુસાફર પણ છે, પરંતુ રાહત, રાહત એટલે અહીંયા માની હૂફ કહી છે. તો માની હૂફ ક્યાં મળશે? માની હૂફ જેવી હૂફ આપણને ક્યાંય મળતી નથી. ચાંદ સૂરજને તારા મળશે આંખો માની ક્યાં. આકાશમાં ચંદ્ર, સૂરજ, તારા, ચંદ્રનું તેજ છે, સૂરજનું પણ તેજ છે, તારાનું પણ તેજ છે, એ તેજ જોવા માટે આપણને આંખો, પણ માની આંખો, માની વાત્સલ્ય ભરી આંખો ક્યાં મળશે? માની દ્રષ્ટિ, માની નજર તો કેવી સુંદર છે. બાળક માટે માની આંખોનું તેજ, વાત્સલ્ય ભર્યું તેજ એ આપણને ચાંદો, સૂરજ અને તારામાં પણ મળવાનું નથી. સુર તાલ ને સંગીત મળશે ટહુકો માનો ક્યાં. સુર તાલ ને સંગીત આજના
ભાવના સંગીતમાં કેટલા સુંદર સૂર હોય છે, તાલ હોય છે, પણ એ સંગીતમાં આપણને આનંદ તો મળતો હોય છે, પણ માનો એક જ ટહુકો હોય સુંદરતાથી આપણને બૂમ પાડે બેટા બેટા. એ શબ્દની અંદર કેટલો પ્રેમ, કેટલું વાત્સલ્ય ઉભરી આવ્યું છે કે જે પેલું સુર તાલ વાળું સંગીત છે ને, એમાં પણ આપણને આનંદ ન આવે એવો આનંદ આ માના ટહુકાની અંદર આપણને આવતો હોય છે. પલ્લવને પુષ્પો તો મળશે આ પાલવ માનો ક્યાં. પલ્લવ એટલે પાંદડા અને પુષ્પ એટલે ફૂલ. સુંદર બગીચામાં કેવો સુંદર હરિયાળો બગીચો છે, ત્યાં પુષ્પો ખૂબ ખીલી ઉઠ્યા છે, પાંદડા પણ લીલા છમ છે, પણ પાલવ માનો આંચળ, માનો આંચળ ક્યાં છે? માના આંચળમાં જે સુંદરતા છે, મહાનતા છે, એવી આપણને ક્યાંય સોળામેની સુગંધ આપણને ક્યાંય મળતી નથી. હાજર હાથ હજાર હોય પણ છાતી માની ક્યાં. આ સૃષ્ટિની અંદર આપણને મદદ કરવા માટે હજાર હાથ, ચારે બાજુથી આપણને મદદ કરવા માટે ઘણા લોકો તૈયાર હોય, પણ છાતી, માની જેવી છાતી, માના જેવું વાત્સલ્ય આપણને ક્યાંય ઉભરાતું જોવા મળતું નથી. મદદ કરનારા તો આપણને ઘણા મળી રહેશે, પરંતુ માની છાતી, માનું જે વાત્સલ્ય ઉભરાતું હોય, એ માનું વાત્સલ્ય ઉભરાય એ આપણને કોઈનામાં પણ જોવા મળશે નહીં. બારે ઉંટે બે વેતની હેલી માની ક્યાં. હેલી, આપણે ત્રણ ચાર દિવસ વરસાદ સાથે સળંગ વરસતો હોય ને, તો આપણે શું કહીએ છીએ કે વરસાદની હેલી વરસી રહી છે, અને એ હેલીમાં બારે માસ તો વરસાદ વરસતો નથી, ચાર માસ વરસાદ વરસે અને આપણે એને હેલી કહીએ છીએ. પણ માનો પ્રેમ છે ને બારે માસ એક સરખો હોય. ગંગાના નીર તો વધે ઘટે રે લોલ, માળીનો પ્રેમનો પ્રવાહ હતો એક સરખો જ વે. એટલે ગંગાના નીર વધે ઘટે છે, પણ જે માનો પ્રેમ છે ને એમાં કદી વધઘટ થતી નથી. એટલે એ શું કહેવા માંગે છે કે બારે ઉમટે મેઘ, મેઘની હેલી તો વરસી રહે, એવી જ હેલી પણ આપણને માનું વાત્સલ્ય બારે મહિના દરેક બાળક માટે, એનું બાળક ભલે ને ગમે તેવું હોય, પણ એ બાળક માટે સરખો પ્રેમનો પ્રવાહ એનો વહેતો રહે છે. જનનીની જોડ સખી નહીં જડે એનો. તો આ કાવ્યમાં માની સખી માનું મહત્વ આપણને એમાં બતાવ્યું છે કે જનની માની જોડ એ આપણને આ દુનિયામાં ક્યાંય જોવા મળશે નહીં. ભર્યા ઉનાળે પરબ સરીખી છાયા માની ક્યાં. ભર ઉનાળો હોય, ઉનાળાની બપોર હોય, પાણીની ખૂબ તરસ લાગી હોય, અને પરબ આપણને મળે, આપણને કેવી શાતા મળે છે, કેવી શાંતિ મળે છે, હાશ આપણને અત્યારે પાણી પીવા મળ્યું, તો એવી ભર્યા ઉનાળાની પરબ સરીખી એ જેવી એની સાથે માતના પ્રેમને સરખાવ્યો છે કે એવી છાયા માની ક્યાં છે, કે એમાં જે શાતા મળે છે, એમાં જે શાંતિ મળે છે પરબ મળતા ભર્યા ઉનાળે, તો એવી શાતા આપણને માની પાસે મળી રહે છે. ભર્યા શિયાળે હૂંફ આપતી માયા માની ક્યાં. શિયાળાની અંદર આપણને કેટલી બધી ઠંડી લાગતી હોય છે, તો ઠંડીમાં હૂંફ મેળવવા માટે આપણે ગાદલા છે, બ્લેન્કેટના ઢાબળા છે, એવું બધું ઓઢી અને હૂંફ મેળવતા હોઈએ છીએ. પણ જે માની હૂંફ છે ને, એ હૂંફ તો ક્યાંય ના મળે. માની સોળ, માનું પાસું, માની હૂંફ આપણને ક્યાંય જોવા મળતી નથી. તો આ કાવ્યની અંદર કવિએ આપણને માનું મહત્વ આ સૃષ્ટિમાં, આ જગતમાં માની મમતા, માનું વાત્સલ્ય એ આપણને સમજાવ્યું છે કે માં વિશે તો અનેક કહેવતો પણ છે, માં તે માં બીજા બધા વગડાના વા. ગોળ વિના મોળો સંસાર, માં વિના સૂનો સંસાર. તો માં માટેની પણ આટલી બધી કહેવતો આપણને બતાવવામાં આવી છે. તો માં, માં જેવું તો આ દુનિયામાં, સૃષ્ટિમાં બીજું કોઈ નથી. માનું મહત્વ એટલું બધું ઈશ્વરથી પણ મહાન બતાવ્યું છે સૃષ્ટિની અંદર આ કાવ્યમાં, કે માની મમતા વિશે આ બધા જુદા જુદા કારણો આપીને પણ આપણને એનું મહત્વ સમજાવવામાં આવ્યું છે. તો આ કાવ્ય તમારે CW નોટમાં લખવાનું,
અને એના શબ્દાર્થ એમાં જે પીડીએફ આવે એ બધું જ તમારે સીડબ્લ્યુમાં લખવાનું છે. તો આ પ્રમાણે એનો ટેસ્ટ પણ લેવામાં આવશે કાલે પૂરું થશે પછી. તો એ તમારે સીડબ્લ્યુ નોટમાં બધું જ લખજો, એનો સ્વાધ્યાય પણ લખજો અને એ કાર્ય એનું તૈયાર કરજો. થેન્ક યુ.